मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार। मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार। तुम से बिछुड़े जुग बीत गए, तुम से बिछड़े जुग बीत गए, मुझ से हरि तुम क्यों रूठ गए, मुझ से हरि तुम दर्शन दो घनश्याम हरि आ जाओ एक बार। दर्शन दो घनश्याम हरि आ जाओ एक बार। मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार। मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार। हरि आ जाओ एक बार, हरि आ जाओ एक बार, हरि સંગ સંગ ડોલો બીજું હું તા એક દરજી જોઈ ગયો કે આની ફજેતી થાય સારું ના લાગે એટલે કપડાં બદલાવવા માટે આને કંઈ ડ્રોઈંગ રૂમ ના જોયો, એ તો મહામાર્ગ ઉપર જ કે વિશેષ સગવડની જરૂર નહીં ગોવાળિયાઓને, પરમહંસ ટૂંકમાં બધાય દરજીએ બધાના કપડાં સરખા કરી દીધા જ્યાં ઠાકોરજી જો એક જણો તૈયાર થઈને ઠાકોરજી પાસે હવે હું કેવો લાગુ છું એકદમ તો વરરાજા જેવો લાગે છે, થેન્ક યુ બીજો આવે હું કેવો લાગુ છું જો તે ઓલાને વરરાજા કીધો મન ના કહેતો બે જાણ એક ભેગી ન હોય તો તું મહારાજા જેવો લાગે છે, હા તો બરાબર હું કેવો લાગુ છું કે તું તો મોટો સમ્રાટ હોય એવો લાગે, થેન્ક યુ બલરામ ઠાકોરજીને કે કપડાનું તો થઈ ગયું કોક ફૂલની માળા પહેરાવી દે ને કામ થઈ જાય, ઠાકોરજી કીધું હાલો જાય આવડો મોટું સિટી છે આમાં તો તૈયાર માળાઓ મળતી હશે, સુદામા નામનો માળી છે મથુરામાં, ઠાકોરજીને સુંદર માળા ધરાવે છે, વૈજયંતી પહેરવાની ટેવ વારો આ માણસ વૈજયંતીની માળા ઠાકોરજીને ધરાવે, ઠાકોરજીને જે વરદાન આપ્યા છે ને એ બહુ સરસ છે, 7 રૂપિયે મુક્તિ સુધી વરદાન આપી દીધી, ભક્તિ માગી હતી ભક્તિ દઈ દીધી ખાલી માળામાં, મતલબ એમ થયો કે ભગવાનને લાઈવ વસ્તુ આપે એ વધારે પસંદ છે, ફૂલ જીવતી વસ્તુ કહેવાય, 500ની નોટ મૂકો એમાં કંઈ ખોટું નહીં, એનાથી જ મંદિરો ચાલે છે, પણ 500ની નોટ ઉપર એકાદું ફૂલ હોય તો એમાં વધારે સુવાસ આવી જાય, બલરામની સામે જોઈને ઠાકોરજી કે હજી એક વસ્તુ ઘટે, હું
કસ્તુરી તિલકમ લલાટ પટલે. લલાટમાં કોક ચાંદલો કરી દે. ઠાકોરજી દ્રષ્ટિ કરી સામેથી એક કુબજા આવતી હતી. અથ વ્રજન રાજપથે ન માધવ સ્ત્રિયં ગૃહીતાંગ વિલેપભાજના વિલોક્ય કુબ્જાં યુવતીં વરાનના પપ્રચ્છયાંતિં પ્રહસન રસપ્રદઃ. રાજપથથી જતા એ માધવ સામે જોયું તો એક જણી એક સ્ત્રી વાંકી ચૂકી શરીરવાળી એ કુબજા હાથમાં ચંદનનો કટોરો લઈને ચાલી આવે છે. કૃષ્ણ ભગવાન એની આડા પડે છે. આમ હાથ કરી દીધા તે ઊભી રહી ગઈ. શું છે? કેવું? હે સુંદરી, આ ચંદન અમને આપીશ? કુબજા એની સામે ના જોયું, આમ થઈને ચાલો. કૃષ્ણે કહ્યું, હે સુંદરી, હું તારું સન્માન કરું છું, મને આ ચંદન આપીશ? કુબજા આમથી જવા જાય છે. કૃષ્ણએ કહ્યું, હું તારું સન્માન કરું છું, મને ચંદન ન લગાડ. એવું આખું ગામ મશ્કરી કરે છે, હું સુંદરી થોડી છું. કૃષ્ણએ કહ્યું, કોણે કહ્યું તું સુંદરી નથી? મને દેખાય તું સુંદરી છે. કાત્વમ વરોરવે તદુહાસ હાનુલેપનમ કસ્યાંગને વા કથયસ્વ સાધુનઃ. હે અંગના, હે સુંદરી સ્ત્રી, મને દેખાય તું સુંદર છો. આ વાંકા ચૂકા શરીર કુબડા શરીરને સુંદર કહેવાય? કૃષ્ણે કહ્યું, તન ન દેખાય. પાણામાં કૃષ્ણની કે રામની કે શિવની કે મૂર્તિ હોય એ જોવા માટે શિલ્પકારની આંખ જોઈએ કે આમાં શું છે. આપણને પૂછે તો આપણે એમ કે પાણો છે. પાણો નથી, કોક મૂર્તિવાળાને પૂછો અંદર શું છે. મને દેખાય છે તો સુંદરી સ્ત્રી છે, મને ચંદન આપીશ કે નહીં કે ને? કુબજાની આંખમાં આંસુ આવી ગયા. હું તો રોજ કંસ હાટો થઈને ચંદન ઘસું, પણ તમારા જેવું કોઈ ચંદન લગાડવા વાળું મળતું હોય તો મારે કંસની નોકરી કરવી નથી. પોતે હતી કુબડી, ભગવાનની સામે કંઈ સારી થવા ન ગઈ, જેવી હતી એવી રહી એટલે ભગવાનને ગમી. પરબ્રહ્મ પરમાત્માને એણે ચંદન લગાવ્યું અને એક ચંદનના ચાંદલામાં શું ફળ મળે છે જુઓ. ભગવાન શ્રીહરિ બજાર વચ્ચે એના પગ ઉપર પોતાનો પગ રાખી દીધા, એક હાથ પાછળ રાખ્યો કમરમાં, એક અહીંયા લઈને જે ખેંચી. જાહેરમાં ઓર્થોપેડિક ઓપરેશન. કૃષ્ણમ વંદે. કોઈ પણ પ્રકારની વિદ્યા હોય એનો આદિ પ્રવર્તક, એનો આદિ ગુરુ કૃષ્ણ છે. ભગવાન છે ગમે કરી હગે એમ માનો, શ્રદ્ધા પક્ષમાં પણ ઘટના ઘટેલી છે. અને એમને ભગવાન ન માનીએ ને કોઈ એને હોશિયાર માણસ માનીએ તો હોશિયારી તો જુઓ કેવી. કોઈ સાધન નહીં, કાંઈ નહીં, સીધી સીધી ખેંચી સીધી કરી નાખી. પરબ્રહ્મ પરમાત્મા એકદમ સુંદરી સ્ત્રીનું નિર્માણ કરે છે. આ મારી ને તારી જે બુદ્ધિ રહી ને એ જ કુબજા છે. ત્રિવક્રા નામ છે આનું. ત્રિવક્રા એટલે ત્રણ બાજુથી વાંકી પડેલી. તારી મારી બુદ્ધિ પણ ત્રણ જગ્યાએથી વાંકી છે. એકનું નામ કામ, એક વણાક. બીજો વણાકનું નામ ક્રોધ, ત્રીજાનું નામ લોભ. ક્યાંક ને ક્યાંક મારી ને તારી બુદ્ધિમાં કામ છે, ક્યાંક ને ક્યાંક ક્રોધ છે, ક્યાંક ને ક્યાંક લોભ છે. કામ એવી વસ્તુ છે, પૂરી પૂરો થાય કામ તો લોભ, મોર એન્ડ મોર, અને ન મળે તો ક્રોધ. મુદ્દો છે કામ, મતલબ ઈચ્છા, કોઈ પણ પ્રકારની ઈચ્છા. પૂરી થાય તો લોભ, ન થાય તો ક્રોધ. ત્રણે ત્રણ વણાક મારીને તમારી બુદ્ધિમાં છે. સદગુરુ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સામે આવી જાય એવે સમયે કંસ જે દેહાભિમાનની સેવા કરતી હોય ને બુદ્ધિ ત્યાંથી છોડાવે અને એટલું સુંદર રૂપ આપે. આ કુબડી સુંદરી ક્યારે થાય? જ્યારે એને કૃષ્ણનો સ્પર્શ થાય. મારીને તમારી બુદ્ધિને જે દિવસે ભગવાનનો સ્પર્શ થયો તે દિવસે ત્રિવક્રા કુબડી નહીં રહે, મારા ગુરુદેવ કહે છે, તે દિવસે એ સુંદરી બની જશે. ભગવાન શ્રીહરિનું ઉત્તરીય પકડી લેશે, મારા ઘરે ચાલો. ભગવાન તો હસવા લાગ્યા, મારી બાજુ મારો મોટો ભાઈ છે, મને શરમ આવે. કુબજા, હું તારા ઘરે આવીશ, અત્યારે મને જવા દે.
ભગવાન શ્રી હરિને વંદન કરીને કુબજા ગઈ. કોઈ માને નહીં કે આ ઓલી જ બાઈ છે જે પહેલા હતી. કંસની સેવા કરતી હતી ત્યાં સુધી કુબડી રહી. એક જ વખત કૃષ્ણના ભાલમાં તિલક કર્યું, એક જ વખત કૃષ્ણની સેવા કરી. દિલાવર હો તો એસા હો, કૃપા કરનારો કોઈ હોય તો આવો હોવો જોઈએ. ચંદનની પણ કૃષ્ણને લાલસા નથી, પણ કૃષ્ણ એટલી આશા રાખે કે કોઈ પણ પ્રકારે પણ પ્લીઝ કનેક્ટ વિથ મી, કોઈ પણ રીતે કનેક્શન કરો, કોઈ પણ રીતે અડો, ક્રોધથી અડો, દ્વેષથી અડો, ભયથી અડો, કૃષ્ણને અડો. અડ્યા જેવો એક જ છે દુનિયામાં, જે દી સમજાય તે દી, મને તને. ચંદન લગાડવું હોય કોઈના ભાલમાં, દુનિયામાં એક જ છે કૃષ્ણ, જે દી સમજાય તે દિવસે મને તને. પરબ્રહ્મ પરમાત્માનો એ પ્રસાદ મેળવીને જાય છે. પછી તો ભગવાન શ્રી હરિ તથા પૌરાન પૃચ્છમાનો ધનુષ સ્થાન અચ્યુત અચ્યુત બધા પૂરજનને પૂછે છે, ક્યાં રાખ્યું છે ઓલું ધનુષ અમારે દર્શન કરવા? ત્યાં જઈને ધનુષ તોડ નાખ્યું. રામ પણ તોડે છે, કૃષ્ણ પણ તોડે છે, અને અહીંયા પણ લખ્યું છે બભંજ મધ્ય તે છન રામ મધ્ય ધનુ તોરા. રામ પણ વચમાંથી ધનુષનો તળાકો બોલાવે, કૃષ્ણ ભગવાને પણ એમ કર્યું, પણ રામ ભગવાને ધનુષ ફેંકી દીધેલું, જરૂર નહોતી બીજું કંઈ કરવાની. કૃષ્ણ ભગવાનને બલરામ બીજને દોય તોડી નાખી, અને પછી અડધું અડધું ધનુષની જે વૈધિ ને એનાથી ઓલા સૈનિકો હાજર સો, ઓલા બધા સૈનિકો જઈને કૃષ્ણ કંસને કહે છે, મહારાજ મહારાજ ધનુષ તૂટી ગયું. કાંઈ વાંધો નહીં, ધનુષ તૂટી ગયું, ધનુષના આધારે થોડી મારી જિંદગી છે. રાત્રિના સમયે સૂતો છે ત્યારે મૃત્યુની સૂચના દેનારા થોડા સપના આવ્યા. તમે કહેતા હોય તો વાંચું, આ સપના જેને આવે એને મોતની સૂચના મળી ગઈ ગણાય. હેરામની કેસેટ વસાવી લેવી, વાંચું હિંમતથી કોક બોલે તો વાંચું, એમને શું વાંચે? આપણે ક્યાં મરવાના? વાંચો ને, જી મરવાના સાંભળી લઈએ. અહન્ય હની ગચ્છંતિ ભૂતાની હ યમાલયમ પણ શેષાહ સ્થાવર મિચ્છંતિ કિમ આશ્ચર્યમતઃ પરમ. સુલભમ ભગવન નામ જિહ્વા ચ વશવર્તિની તથાપી નરકમ યાંતિ કિમ આશ્ચર્યમતઃ પરમ. અચ્છા સુનો, બતાતે હૈ. રસ્તે આયલા જતા હોય ને ઝાડવામાં સોનું દેખાય ને એ મોતની સૂચના છે. હાચું સોનું પીડ્યું હોય તો હવે કોઈ અડશે નહીં, લાગે ને કે સોનું છે એ મોતની સૂચના છે. રસ્તે આયલા જતા હોય ને આપણા ને આપણા શરીરમાં આમ કાણું દેખાય ને સૂર્યપ્રકાશ પાસ થઈને નીચે જમીન ઉપર પડતો એવું લાગે ને, આમ કાણું કરો તો કેમ એમ દેખાય, હે ને? એવી રીતે જો અહીંયા થાય તો એ બતાવે છે કે વ્હીલ કરી લ્યો, જુડા વહુ દઈ દો. પોતાના ને પોતાના પગ હગી આંખે ન દેખાય, સમજી લેવાનું આ મોતની નિશાની છે. અદર્શનમ સ્વશિરસઃ, પોતાના ને પોતાના માથાને અરીસામાં જોવે ત્યારે જો ન દેખાય તો સમજી લેવાનું જય શ્રી કૃષ્ણ. સ્વપદાનામ અદર્શન. અને સૌથી મોટી વસ્તુ પ્રાણ ઘોષાન ઉપશ્રુતિ, કાનમાં આંગળી નાખો ને ઓલું હું ઓમકાર સંભળાય ને, એ ન સંભળાય તો સમજી લેવાનું કે એટલા વહુ છોકરાઓને હુઈ ગયા હોય ને તે ધીમેકથી કાનમાં આંગળી નાખીને જરાક જોઈ લેવાનું, ગાડી હાલે હે તો બરાબર, ના હાલતી હોય પછી થેલી ભરવા માંડવી. આવું બધું થયું, આટલા તો ઘણા ને યાદ એ કહી રહીએ તો. બીજે દિવસે સવારે આ બધું નાટક થયું, શું આખું ગામ ભેગું થયું ને બધા લડવાના છે, આવી જાહેરાત થઈ ને કંસને તો મૂળમાં એમ કે કૃષ્ણને માર નાખો, અનંતને કોણ એનો અંત કોણ કરે, કોલી આપી દે હાથીને માર્યો, ચાલ બોલા સોલ તો સોલ ચાણું મુષ્ટિક માર્યા, કંસને પતાવી દીધો. ભાગવતમાં લખ્યું છે કંસ સતત શ્રીકૃષ્ણનું સ્મરણ કરતો હતો
એટલા માટે થઈને ભગવાન શ્રી હરિએ એને પોતાના સ્વરૂપનું દાન કરી દીધું. સ નિત્ય દોદ્વિગ્ન ધિયા તમીશ્વરમ પીબન વદન વા વિચરન સ્વપન શ્વસન દદર્શ ચક્રાયુધમ અગ્રતો યતસ તદેવ રૂપમ દુરવાપ માપ. સારૂપ્ય મુક્તિનું દાન કર્યું ભગવાન શ્રી હરિ. પછી તો વસુદેવ દેવકીને છોડાવ્યા. કેટલું સરસ કહેવાય, જો જેણે જશોદાનો પ્રેમ નંદબાબાનો પ્રેમ જોયો હોય એને વસુદેવ દેવકી યાદ ન આવે, પણ ફરજમાંથી ચૂકે એનું નામ કૃષ્ણ નહીં. એને બરાબર ધ્યાન છે કે મેં એમાં ગમે એવા જલસા કર્યા, મેં ત્યાં ગમે એવું માખણ ખાધું ને ખવડાવ્યું, ગમે એટલી રાસલીલાઓ કરી હોય, મારા મા બાપ જેલમાં છે, એ સે ભૂલા નહીં. હો આ બહુ સારું. આપણે ગમે એટલી ખુશી હોય ને, આપણો જેથી ટાઈમ નબળો હોય તેથી આપણને જેણે સહારો દીધો હોય ને, કોઈ દીને ભૂલજો મા, નહીંતર કૃતજ્ઞમાં ગણાય. બીજા પગથિયા ઉપર ને ત્રીજા પગથિયા ઉપર ને પગ મૂકે તો માણસ પહેલા પગથિયાને ભૂલી જાય. કોઈથી ભૂલવું નહીં કે આપણે ક્યાં હતા. બીજું કંઈ નહીં, જે ખુશી મળી હોય એની આપણને કિંમત થાય, જે ખુશી આપણી પાસે હોય એની આપણે વાસ્તવિક મજા લઈ શકીએ, અને એટલી જ મજા લઈએ જેટલી ખુશી હોય. માણસ આછકલો ન થઈ જાય જો ક્યાં હતો એ યાદ રાખે ને તો. કૃષ્ણ ભૂલ્યા નહીં, તરત જ જઈને મા બાપને છોડાવે, ઉગ્રસેનને છોડાવ્યા, કંસને માર્યો, તે આખી પ્રજામાં શાંતિ થઈ ગઈ. એ પછી ભગવાને જનોઈ લીધી, એ પછી ભગવાન ભણવા ગયા. અત્યાર સુધી અભણ જ હતો આ. ઘણા એમ કે આપણે અભણ રહ્યા, આપણે ભગવાનને શું ભજવ, ભગવાને અભણ ને તું અભણ, અભણ અભણ, માઇનસ માઇનસ પ્લસ. ત્યાં ક્યાં ગોકુળમાં ક્યાંય નિશાળ હતી ભણવા ગયા હતા? દખ્તર લઈને ભગવાન પાટી પેન લઈને ભણવા ગયા એવું ક્યાંય આવે કથા આવે? ફીર નિશાળ જ ને, ગોકુળમાં નિશાળનું નામ જ નહીં, એ ગણલ માણસો ભણતા નહીં. પછી ભણવા ગયા, પણ ભણવા ગયા એટલે જો વાહેનો રહી ગયા. એમાં સ્પષ્ટ લખ્યું છે, અહોરાત્રી ચતુષ્ટ્યા સંયતૌ તાવતી હિ કલાહા. ચતુષ્ટી, ચતુઃ એટલે ચાર, ષષ્ટિ એટલે સાઠ, ચોસઠ દિવસમાં તાવતી હિ કલાહા, એટલી કલાઓ મેળવી લીધી. ગુરુગૃહ ગય ગયું પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ, જાકી સહજ શ્વાસ શ્રુતિચારી, સોહરી પઢે યહ કૌતુક ભારી. ભગવાન શ્રીહરિ ભણીને પાછા આવે છે. પછી તો એક દિવસ ભગવાનનો જન્મ નક્ષત્ર હોય, આખી મથુરા સજાવેલી છે, ચારે બાજુ દીવા પેટાવેલા હતા, ચારે બાજુ ઉત્સવ ચાલે ભગવાનના જન્મદિવસનો, જન્મ નક્ષત્રનો. ઉદ્ધવજી શોધે છે ઠાકોરજીને, મથુરાના મહેલની બારીમાં ઉભા હતા ભગવાન, ઝરુખામાં ઉભા ઉભા ગોકુળ તરફ દ્રષ્ટિ, અને બોર બોર જેવડા આહુડા પાડે. કૃષ્ણ રેડા બહુ ઓછા હો, અને રેડા ને તો એવા ને સામે રેડા કે કંઈક એનાથી સામેવાળાનું કલ્યાણ થાય. એક વસ્તુ ખાસ યાદ રાખજો વાલા, આ આંસુ બહુ મૂલ્યવાન સંપત્તિ છે. હોય તો આંસુ બહુ મૂલ્યવાન સંપત્તિ છે, આંસુ એની સામે જ વહાવો જે તમારા આંસુની કિંમત કરે. જે તમારા આંસુની કિંમત ન કરે, આ મૂલ્યવાન વસ્તુ છે એની સામે વહાવજો. ઈશ્વરની સ્મૃતિમાં આંસુ આવ્યા તો જ આંસુ સફળ, સંસાર તો કાયમ રડાવે. અને એક બહુ મોટી આધ્યાત્મિક વાત સાંભળી લો, આટલા મોટા લો આટલા બધા જનસમૂહની સામે બોલવાની વાત નથી, આ લાયક માણસને જ કહેવાય, પણ છતાંય વ્યાસપીઠનું તો કામ જ આ છે. સંસાર રડાવે ત્યારે એ આંસુ ગરમ હોય, અને જેને ઈશ્વરની સ્મૃતિમાં આંસુ આવે એ આંસુ હંમેશા ઠંડા હોય. પ્રભુદત્તજી બ્રહ્મચારી, ઈશ્વરની સ્મૃતિમાં જેને આંસુ આવ્યા હંમેશને માટે થઈને ઠંડા હોય. આંસુ આવે ત્યારે જોજો, આપણે ખોટી આંખો દાબી દાબીને હાથેથી કાઢીએ છીએ આંસુ, ગરમ હોય. ઈશ્વરની સ્મૃતિમાં જેને સહજ આંખમાં આંસુ આવ્યા, જે આંસુ ચૈતન્યની આંખમાં, જે આંસુ મીરાની આંખમાં, જે આંસુ ગોપીની આંખમાં, આંસુ શીતલ હોય એ આંસુ ઠંડા હોય. બહુ જબરી વાત છે, અનુભવ હશે ને ખબર છે, બાકી આમાં કંઈ હાઈમભરે કંઈ થવાનું નથી. જાહેરમાં બોલવાનું એટલે જ ને, આમાં અધ્યાત્મમાં એવું હોય કે અનુભવ જે થાય એ જ થાય, બાકી જય શ્રી કૃષ્ણ.
ભગવાનની આંખમાં આંસુ જોયા. ઉદ્ધવજી પૂછે છે, શું થયું? કહ્યું, હું રોતો નથી ભાઈ. કહ્યું, આવડા બોર બોર જેવડા આંસુડા પડે? કહ્યું, મને કોક રડાવે છે. કોણ રડાવે છે? દા ગોપીઓ અને એનો પ્રેમ, આ યશોદા અને એનો સ્નેહ. કહ્યું, તો હાલો જાતા આવીએ. કીધું, એમ નહીં જવાય, તું જા, મારા બદલે તું જાતો આવ. તો ઉદ્ધવજી ભગવાનની આજ્ઞા માનીને આવે ગોકુળમાં. એને એમ કે શું મોટી વાત છે, સંદેશ લઈને જવાનું છે. ગયા, પણ ગયા એ ઉદ્ધવજી જુદા હતા. ડોંગરેજી બાપજી એમ બોલતા કે ત્યાં ગોકુળમાં ઉદ્ધવને શું અનુભવ થયો? તો કે ઉધો સીધો ભયો. પહેલાં વાંકો હતો, છાતી ફૂલાવીને હાલતો, મારામાં બહુ જ્ઞાન છે. કૃષ્ણ ભગવાને કીધું, ખાલી જ્ઞાનથી કંઈ થતું નથી, પ્રેમની પ્રતિષ્ઠા થવી જોઈએ જીવનમાં. તમને ગમે એટલી ભાન પડતી હોય એનાથી શું થાય? બહુ મોટો માણસ હોય પણ એનો નાનકડો 3 વર્ષનો 4 વર્ષનો દીકરો હોય કે એનું સંતાન હોય, એને એની પાસેથી એનું સમજણ જોતી હોય નહીં, પ્રેમ જોતો હોય. આપણે ગમે એટલી ઊંચી મોટી પોસ્ટ ઉપર હોય, આપણે ઘરમાં આવીએ એટલે આપણી પોસ્ટ આપણને ભેગી લેવાની હોય નહીં, ત્યાં જરૂર છે નહીં, છે પ્રેમની. આ એક શાસ્ત્રી છે સમજો, હે, તો આટલા બધા એ પગે લાગે, આમ ઊભા હોય લાઈનમાં ને આદરથી પગે લાગે, બરાબર, એક છે એટલે. પણ શાસ્ત્રીઓની સભા ભરાય અને આ બેઠા આટલા શાસ્ત્રી હોય તો બધા એકબીજાના બાપ હોય ને એમાં, તો પછી બધા હું એટલામાં ને એટલામાં આમાં મારો કોક નીકળે. હેઠે બેઠા એટલે કે થોડા હેઠા હોય, આ કોને આજ બોલવા દઈએ તો ખબર પડે કોણ કોણ કેટલું ભણેલા છે. સીધી સાધી વાત છે, એ બાત અલગ હૈ કે ખામોશ ખડે હૈ, એ બાત અલગ હૈ કે ખામોશ ખડે હૈ, લેકિન બડે બડે હી હોતે હૈ. એક વ્યક્તિ કોઈ શાસ્ત્રીનું મારું જ કહું ને, તમે તમારું સમજી લેજો, એક હોય તો બીજા બધાની અંદર એ વિશિષ્ટ ગણાય, પણ આટલા બધા આ હોય તો તમે કોની આગળ રામ રામ કરવા જશો? જે પ્રેમીલો હોય, જેને કોકને આદર દેતા આવડ્યું હોય, જેને કોકને પ્રેમ દેતા આવડ્યો હોય, જેને કોકને માન દેતા આવડતું હોય, જેનામાં માણસ આવ્યો હોય. એક વકીલ હોય તો સાહેબ કહેવાય, બધા વકીલ કારે કારા કોર્ટવાળા ભેગા થાય તો એ હા રામ રામ કરવા કોની પાસે જશો તમે? જે પ્રેમીલો હોય. એક ડોક્ટર હોય, દેખ એ અલગ થયો, પણ ડોક્ટરોની સભામાં સૌથી પહેલાં રામ રામ કોને કરશો તમે? જે માણસ હોય. આપણે બીજું બધું પછી છીએ, પહેલાં માણસ છીએ. ઊંચી પોસ્ટ મળી જાય એટલે માણસ ભૂલી જાય કે હું માણસ છું. ઓલા નથી હસાવે એ કહે ને, પાડાને ન કહેવું પડે તો હું પાડો થા, માણસને કહેવું પડે હું માણસ થા. જેમ ઊંચી પોસ્ટ એમ માણસ માણસને નીચો સમજવા માંડે. પોસ્ટથી શું થાય? રૂપિયા જજા આવે તો ભલે તારી પાસે રહ્યા. એટલા માટે જ આ ભગવાનની કથા જેવી જગ્યા છે, હે ને, આમાં કોક બહુ પૈસાદાર માણસો હશે અને કોક ગરીબ માણસો હશે, પણ કૃષ્ણના દરબારમાં બધા એક ગાદ લે બેહે. આ ધર્મની તાકાત છે. નહીં તો આમાં કોક એવા હશે કે એની ઓફિસમાં જવું હોય તો આપણે 4 માણસને પૂછીને અંદર જઈએ, ત્યાં થાય, જીતી તો ગરવા ન દઈએ. આ દરબારમાં બધા એક એક જ આસન ઉપર એક સરખા બેસે. કારણ શું? એક જ, ધર્મ, કૃષ્ણ. તો ઉદ્ધવમાં બહુ જ્ઞાન હતું. ભગવાન શ્રીહરિએ એના ઉપર કૃપા કરી, ગોકુળ મોકલ્યો અને ભ્રમરગીતના માધ્યમથી ગોપીઓએ એને દીક્ષા આપી, જાણે પ્રેમ ભક્તિની દીક્ષા આપી દીધી. અક્રૂરજી પાછા આવે છે એ સમયે, બધા જ વ્રજવાસીઓ ઠાકોરજી માટે કંઈક ને કંઈક ભેટ આપે છે. બધી જ ભેટ લઈને ઉદ્ધવ પુનરાગચ્છન મથુરામ કૃષ્ણ પાલિતામ કૃષ્ણાય પ્રણિપત્યાહ ભક્તિઉદ્રેકમ રજૌકસામ વસુદેવાય રામાય રાગને ચોપાય નાન્યદાત. એ બધું જ લઈને ઉદ્ધવજી પાછા આવે છે. અહીંયા ભગવાન શ્રીહરિ સૌ સૌને ભેટો સોંપે છે. યશોદા મૈયાએ પોતાના હાથે માખણ ઉતાર્યું. તે દિવસે કૃષ્ણ ભગવાન જે દિનું ગોકુળ છોડ્યું પહેલી વાર માખણ ખાય છે. પરબ્રહ્મ પરમાત્માની આ દિવ્ય લીલા છે. ઉદ્ધવને પણ એનો અનુભવ થયો. પછી તો ભગવાન અક્રૂર અને કુબજા બંનેના ઘરે જાય છે. એ પછી અક્રૂરજીને હસ્તિનાપુર મોકલે છે. હવે કંસને માર નાખ્યો. કંસની 2 પત્નીઓ હતી, એકનું નામ અસ્તિ, બીજીનું નામ પ્રાપ્તિ. જરાસંધની 2 દીકરીઓ હતી. ગર્ગસંહિતામાં એમ લખેલું છે કે કંસે પોતાના ગામમાંથી એટલે મથુરામાંથી 2 હાથીને પકડ્યા અને પૂંછડા પકડી આમ ફેરવી હાથીને નાખ્યા.
તો એ મગધમાં જઈને પડ્યા, બિહારમાં, યુપીમાંથી એક સ્ટેટ ટપી ગયા. એવું પેલા થતું નથી એમ કેતા કે ઓલા ભીમે કંઈક હાથી ઉલાયરા તે એ ગુરુત્વાકર્ષણની બહાર નીકળી ગયા, હજી નથી આવ્યા એમ કે. સાંભળું તમે એવું મહાભારતના યુદ્ધમાં એવું આવે છે. તો કંસે સ્ટેટ ટપાડી દીધા આખા યુપી મથુરામાંથી બિહારમાં મગધમાં પડ્યા. તે ન્યા પડ્યા એટલે જરાસંધે શોધ કરાવી કે આ ક્યાં ક્યાં છોકરાનું કામ છે, આ કોનું કામ છે. તો ખબર પડી કે મથુરાનો રાજકુમાર છે કંસ, એણે આ કર્યું. બે હાથી નાખ્યા ને બે દીકરીઓ દીધી અસ્થિ પ્રાપ્ત.